नमस्कार विद्यार्थी मित्रों, नवा वर्षनी शुभ शुरुआत। नवं वर्ष એટલે આપણા માટે 12મું ધોરણ એ નવું વર્ષ કહેવાય। 12મા ધોરણમાં ખૂબ જ સૌ મહેનત કરો, ગણિતમાં સારા એવા માર્ક્સ લાવો એવી ભગવાનને પ્રાર્થના સાથે આજે આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે શ્રેણી ક। ત્રીજું અને ચોથું બે ચેપ્ટરનો એક યુનિટ છે, બંનેમાંથી કોર્સમાં કમ્બાઈનમાં એમાંથી પૂછાતું હોય છે। કેટલું પૂછાશે ને કેટલા માર્કનું વેઇટેજ હશે એની ચર્ચા અત્યારે કરશું નહીં, કારણ કે આગળ જતાં શું આમાં ફેરફાર થાય હજુ કોઈને ખબર નથી। 30% કોર્સ જે ગયા વર્ષવાળા માટે ઓછો કરેલો એ તમારા માટે ન પણ હોય ઓછો કરવાનો, એટલે આપણે અત્યારે ફૂલ કોર્સ જ ભણશું। આગળ જે થાય તે આગળ જોતા જશું, એટલે પેપર સ્ટાઇલની કે માર્ક્સની એ કોઈ ચિંતા કર્યા વગર જે ચાલે તે તૈયાર કરશું અને પૂરું એને સમય આપશું। આપણે હારે હારે તૈયાર કરતા રહેશું। તો ચેપ્ટર 3 એનું નામ છે શ્રેણી ક। મેટ્રિક્સ શ્રેણિકની ઉપયોગિતા શું, કોને શ્રેણિક કહેવાય? તો સૌથી પહેલાં એવું કહી શકાય કે શ્રેણિક એટલે એની જરૂર ક્યાં ઊભી થઈ કે આપણી પાસે કોઈ માહિતીનો સ્ત્રોત મોટા પ્રમાણમાં હોય। ધારો કે તમારા આપણા વર્ગની જ વાત કરીએ તો તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અથવા બાયોલોજી એના માર્ક્સ છે, દરેક વિદ્યાર્થીને એમાં મેળવેલ માર્ક્સ જુદા જુદા હોય। હવે એનું અલગ અલગ લિસ્ટ બનાવવા જાઓ તો એ બહુ વિશાળ વસ્તુ થાય છે, પણ એને એક જ લિસ્ટમાં આપણે આ રીતે દર્શાવી છીએ કે ધારો કે કોઈ વિદ્યાર્થી છે એનો રોલ નંબર લખી દઈએ, પછી અહીંયા વિષય લખી દઈએ મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને રોલ નંબર 1। તો રોલ નંબર 1ને 50 માર્ક્સનું ધારો કે પેપર છે તો એ 50 માર્ક્સમાંથી મેથ્સમાંથી 50માંથી એને 50 મળે છે, કેમેસ્ટ્રી 49 મળે છે, ફિઝિક્સ 48 મળે છે, વધારે તો મેથ્સમાં જ રાખશું, સમજા, આપણે આપણું નીચું દેખાડાય નહીં। રોલ નંબર બેને ધારો કે મેથ્સમાં 48 મળે છે, કેમેસ્ટ્રીમાં 45 મળે છે, ફિઝિક્સમાં 46 મળે છે। તો આવી રીતે રોલ નંબર 1 થી 50 સુધી હોય તો એક જ પેજમાં એને વ્યવસ્થિત લખીને એના ઉપરથી તમે ગમે તે રોલ નંબરને કેમેસ્ટ્રીમાં કેટલા છે તો એ રોલ નંબર 25 કેમેસ્ટ્રીમાં જોઈને કહી શકો કે રોલ નંબર 25ને કેમેસ્ટ્રીમાં 50માંથી આટલા માર્ક્સ છે। તો આ જે મેળવેલ માર્ક્સ છે અહીંયા એની જે વ્યવસ્થિત ગોઠવણી કરી છે એ ગોઠવણી છે એને જ શ્રેણિક કહેવામાં આવે છે, પણ એ ગોઠવણીને આ રીતે દર્શાવતા નથી, એનો સંકેત જુદો છે કે અહીંયા મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, રોલ નંબર 1, રોલ નંબર 2, રોલ નંબર 3 અને આ રીતે આમ બોક્સ કૌંસની અંદર દર્શાવાય કે પહેલાંમાં 50, 49, 48 પછી 48, 45, 46। તો આ જે ગોઠવણી છે એ ગોઠવણીને બોક્સ કૌંસ બે ઊભા લીટા કરતા નથી, બોક્સ કૌંસ કરવાનો, તો આ ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે। તો એની અંદર જે ગોઠવણી છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, એટલે શ્રેણિકની તમારે વ્યાખ્યા આપવી હોય તો આવી આપી શકાય, સમજતા જઈને એની વ્યાખ્યા લખતા જઈએ। શ્રેણિક તો એની વ્યાખ્યા છે કે વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય। વાસ્તવિક સંખ્યા ધન હોય, ઋણ હોય, શૂન્ય હોય, જે હોય તે પોઈન્ટમાં પણ ચાલે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય એની આ જે ગોઠવણી છે આ લંબચોરસ ગોઠવણી થઈ। અહીંયા મેં જે લખ્યું છે એમાં આ પહેલી છે ને આપણે પહેલી હરોળ કહેશું, આ 48, 45, 76 અને બીજી હરોળ કહેશું, આને પહેલો સ્તંભ,
આ બીજો સ્તંભ, આ ત્રીજો સ્તંભ, એટલે આની અંદર બે હરોળ અને ત્રણ સ્તંભ છે. બંને સરખા નથી હરોળ અને સ્તંભ, તો એને લંબચોરસ ગોઠવણી કહેશું. હરોળ અને સ્તંભ સરખા હોય તો એને આપણે ચોરસ ગોઠવણી કહેશું. એટલે અહીં લખ્યું છે કે વાસ્તવિક સંખ્યાઓની ચોરસ કે લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. તેને નામ આપવું હોય સંકેતમાં આવી રીતે બોક્સ કૌંસ વડે દર્શાવાય છે. દાખલા તરીકે શ્રેણિકને નામ આપવું હોય તો કેપિટલ અક્ષરમાં કોઈ પણ અક્ષર લઈ શકાય, ABCD ગમે તે, પણ કેપિટલ અક્ષર રાખશું કે A બરાબર 1 2 3, -1 0 5. તો આ એક શ્રેણિક છે જેમાં હરોળ કેટલી છે તો 1 અને 2, સ્તંભ કેટલા છે તો 1 2 અને 3. તો આને લંબચોરસ શ્રેણિક, આપણે બોલશું નહીં ચોરસ કે લંબચોરસ, પણ જોઈને જ ખબર પડે કે આ એક લંબચોરસ શ્રેણિક છે. એને બોક્સ કૌંસ વડે દર્શાવાય, નામ આપવું હોય તો કોઈ પણ કેપિટલ અક્ષરથી દર્શાવાય. તો અહીંયા આ શ્રેણિકમાં કેપિટલ A, આ જે નામ આપ્યું છે ને મેં, કેપિટલ A માં બે હરોળ અને ત્રણ સ્તંભ હોવાથી શ્રેણિક A ની કક્ષા 2×3 કહેવાય. આ નવો શબ્દ આવ્યો, શ્રેણિકની કક્ષા. કક્ષા એટલે શું? આ કક્ષા લખવાનો સંકેત છે. પછી 2×3 એટલે 6, આની કક્ષા 6 એવું નહીં. આ એક સંકેત છે. પહેલો ઘટક છે એ હરોળની સંખ્યા દર્શાવે, અને બીજો ઘટક છે એ ફરજિયાત પહેલા હરોળ અને પછી સ્તંભ. તો આમાં 2 હરોળ અને 3 સ્તંભ હોવાથી આ શ્રેણિકની કક્ષા 2×3 છે એમ કહેવાય. એટલે કોઈ પણ શ્રેણિકની કક્ષા માટે એની હરોળ અને સ્તંભની સંખ્યા પરથી તમે એની કક્ષા લખી શકો. તો વ્યાપક સ્વરૂપમાં m×n કક્ષાના શ્રેણિકને નીચે મુજબ દર્શાવી શકાય. કેપિટલ A બરાબર m×n લખો, એટલે આમાં m હરોળ છે અને n સ્તંભ છે. તો એને તમારે દર્શાવવું હોય વ્યાપક સ્વરૂપમાં તો A11, A12, A13 અપ ટુ A1n. જો પહેલો ઘટક હરોળ દર્શાવશે અને બીજો ઘટક સ્તંભ દર્શાવશે. તો આ પહેલી હરોળ છે એટલે બધાનો પહેલો ઘટક તો એક જ આવશે. આ પહેલા સ્તંભમાં 1 1, બીજા સ્તંભમાં 1 2, ત્રીજા સ્તંભમાં 1 3, એમ n સ્તંભ છે આમાં n. તો એનમાં સ્તંભમાં અહીંયા એન આવશે. આવી રીતે બીજી હરોળ લખવા જાઓ તો સ્મોલ વન હરોળ બીજી, પહેલો સ્તંભ A12, પછી A12 નહીં પણ 2 1, પછી 2 2, A23 અપ ટુ A2n. બીજી હરોળ અને પહેલો સ્તંભ તો અહીંયા A21. આ A23 શું દર્શાવશે? બીજી હરોળને ત્રીજો સ્તંભ. જો ગણી લો, આ બીજી હરોળ પછી આ પહેલો, બીજો અને ત્રીજો, આ ત્રીજો સ્તંભ. એટલે પહેલો ઘટક છે એ હરોળનો ક્રમ દર્શાવે છે અને બીજો ઘટક લખો છો એ સ્તંભનો ક્રમ દર્શાવે છે. તો આવી રીતે લખતા લખતા છેલ્લી હરોળ કઈ આવશે? તો કુલ હરોળ m છે. તો અહીંયા મારે લખવું પડે A m1, A m2, A m3 અપ ટુ A m n. અહીંયા આવશે m×n. કક્ષાને અહીંયા બાજુમાં પણ લખી શકાય છે. શ્રેણિકને અહીં બાજુમાં ખૂણામાં લખવું હોય એ શ્રેણિકની કક્ષા દર્શાવે છે. જો અહીંયા પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, એમ m હરોળ એટલે અહીં પહેલાં m, પછી પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, એમ n સ્તંભ, તો અહીંયા આવશે n. એટલે આ વ્યાપક સ્વરૂપમાં m×n કક્ષાનો શ્રેણિક લખો. આ શ્રેણિકને ટૂંકમાં લખવું હોય તો આમ લખી શકાય,
આ શ્રેણીકને ટૂંકમાં કેપિટલ એ બરાબર એ આઈ જે, આઈ બરાબર વન ટુ અપ ટુ એમ, જે બરાબર વન ટુ અપ ટુ એન. અંદરના ઘટક છે એને સ્મોલ અક્ષરથી નામ આપશું, એ બી સી જે નામ આપવું હોય તે, પણ આપણે કંઈ જુદા બદલ બદલ કરશું નહીં. અંદરના ઘટક એકથી વધુ શ્રેણીક હોય તો બદલાવાના, એક જ શ્રેણીક હોય તો મૂળ શ્રેણીકને કેપિટલ એ, અંદરના ઘટકને સ્મોલ એ. એ આઈ જે એમાં આઈ છે એ હરોળનો ક્રમ દર્શાવે છે અને જે છે એ સ્તંભનો ક્રમ દર્શાવે છે. તો આના પરથી હું એમ કહું કે એ ફોર વન, તો આ ઘટક ક્યાં આવેલો હશે? તો ચોથી હરોળ અને પહેલા સ્તંભમાં હશે. ધારો કે એમ કહું કે એ ટુ ફાઈવ, તો આ ઘટક ક્યાં આવેલો હશે? તો બીજી હરોળ અને પાંચમા સ્તંભમાં આવેલો હશે. અહીંયા ક્રમ ઉપરથી એનું સ્થાન નક્કી કરી શકાય કે શ્રેણીકની અંદર એ ઘટક કઈ જગ્યાએ આવેલો છે. આનું બહુ મહત્ત્વ છે. આગળ જતાં આગળ ભણશું એમાં ક્રમ કયા હરોળ કયા સ્તંભમાં છે એનો ઉપયોગ આવશે, એટલે ખાસ યાદ રાખજો. એટલે બે વાત થઈ, શ્રેણીક એટલે શું અને શ્રેણીકની કક્ષા એટલે શું. એટલે શ્રેણીક લખી દીધું, શ્રેણીકની કક્ષા લખી દીધી. હવે આગળ હરોળ કોને કહેવાય, સ્તંભ કોને કહેવાય એ વાત થઈ ગઈ. ઉદાહરણ લેતા પહેલાં શ્રેણીકના પ્રકાર છે એ જોઈ લઈએ, પછી ઉદાહરણ એકથી શરૂ કરી. હવે આવે છે શ્રેણીકના પ્રકાર. પહેલો પ્રકાર છે હાર શ્રેણીકો. ભલે એમાં જે લખ્યા હોય આડાવડા ભલે થાય, આપણે ક્રમ છે એ બધા આવી જશે. હાર શ્રેણીક એટલે રો મેટ્રિક્સ. જે શ્રેણીકમાં એક જ હરોળ હોય એટલે આમ લખી શકાય કે વન ક્રોસ એન. ફરીથી પહેલો ઘટક હરોળ દર્શાવે, બીજો ઘટક સ્તંભ દર્શાવે, તો મેં હરોળ એક જ રાખી. વન ક્રોસ એન પ્રકારના શ્રેણીક, તો હું આમ લખી શકું શ્રેણીક એટલે બોક્સ કૌંસ, એ વન વન, એ વન ટુ, એ વન થ્રી અપ ટુ એ વન એન. એક જ હરોળ, સ્તંભ કેટલા, તો સ્તંભ ગમે એટલા, એન એન એટલે ગમે તે હોઈ શકે, હરોળ એક જ હોવી જોઈએ. આમાં સ્તંભ આમ સ્તંભ બને એક બે ત્રણ ચાર, એન સ્તંભ છે, હરોળ કેટલી છે તો એક જ છે. તો વન ક્રોસ એન પ્રકારના શ્રેણીકને હાર શ્રેણીક કહેવાય. હાર શ્રેણીકમાં હરોળની સંખ્યા એક જ્યારે સ્તંભની સંખ્યા કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે શ્રેણીક એ બરાબર વન ઝીરો માઇનસ વન થ્રી, તો એક હરોળ શ્રેણીક છે, હાર શ્રેણીક છે. એક હરોળ, સ્તંભ કેટલા, તો આ એક ભલે નીચે કંઈ નથી પણ એ પહેલો સ્તંભ એક બે ત્રણ અને ચાર, તો આને કહી શકાય એ સોની કક્ષા બને. પહેલાં હરોળને પછી સ્તંભ, હરોળ એક સ્તંભની સંખ્યા ચાર, તો વન ક્રોસ ફોર પ્રકારનો હાર શ્રેણીક છે. બીજું સ્તંભ શ્રેણીક, કોલમ મેટ્રિક્સ, સીઓ એલ યુ એમ એન, કોલમ મેટ્રિક્સ. આની જેમ જ હાર શ્રેણીક કીધું એ જ રીતે સ્તંભ શ્રેણીક, કે જે શ્રેણીકમાં એક જ સ્તંભ હોય તો એની કક્ષા અહીંયા શું લખવું પડે, હરોળ ગમે એટલી હોય, એટલે અહીંયા હરોળને આપણે એમ કહીએ છીએ, તો આમ લખી શકું કે એમ ક્રોસ વન. સ્તંભ એક જ હોય, હરોળ ગમે એટલી હોય, એમ ક્રોસ વન પ્રકારના શ્રેણીક. તેને મારે લખવું હોય તો આમ બનશે, એક જ સ્તંભ, હરોળ ગમે એટલી,
तो एने लखवू हशे तो ए वन वन, बीजी हरोळ आवशे एटले ए टू वन अप टू ए एम वन ने स्तंभ श्रेणीक कहेवाय। હાર શ્રેણીકમાં એક જ હરોળ, સ્તંભ શ્રેણીકમાં એક જ સ્તંભ। દાખલા તરીકે આ બીજો પોઈન્ટ અહીંયા હું નથી લખતો કે સ્તંભ શ્રેણીકમાં સ્તંભની સંખ્યા એક જ્યારે હરોળની સંખ્યા ગમે તે આની જેમ જ આવવાનું છે, એ આપણે લખતા નથી। એક ઉદાહરણ લખી દઈએ, દાખલા તરીકે કેપિટલ એ બરાબર વન માઇનસ વન ફોર, કેટલી હરોળ? એક બે ત્રણ, સ્તંભ કેટલા? એક જ। તો અહીંયા લખવું પડે મારે થ્રી ક્રોસ વન। આમાં જ ભૂલ કરે છે બધા, આડેધડ અંક લખવાના નથી। પહેલો અંક ફરજિયાત હરોળ દર્શાવે છે, જ્યારે બીજો અંક ફરજિયાત સ્તંભ। આ હું વારંવાર બોલીશ, હજુ આ શરૂઆત જ છે। સામે બેઠા હોય તો પૂછી શકું બોલ શું કીધું, અહીંયા બોલી ન શકાય, પૂછી ન શકાય, એટલે હું વારંવાર બોલીશ તમારે સાંભળવાનું। તો આમાં ત્રણ હરોળ છે ને એક સ્તંભ છે, એટલે થ્રી ક્રોસ વન એ સ્તંભ શ્રેણીક છે। જોઈ લો એક મિનિટ। ત્રીજો પ્રકાર આગળ, ચોરસ શ્રેણીક। નામ યાદ રાખતા, અત્યારે પાંચ પ્રકાર જોવાના અને આગળ આગળ નવા આવશે જેમ આગળ ભણતા જઈએ એમ। અત્યારે ત્રણ પોઈન્ટ એક માટે પાંચ પ્રકાર, હાર સ્તંભ, ત્રીજો છે ચોરસ, ચોરસ શ્રેણીક સ્ક્વેર મેટ્રિક્સ। જે શ્રેણીકમાં હરોળ અને સ્તંભ બંનેની સંખ્યા સમાન હોય, એટલે હું આમ લખી શકું કે એન ક્રોસ એમ પ્રકારના શ્રેણીકને ચોરસ શ્રેણીક કહેવાય। ચોરસ શ્રેણીકમાં હરોળ અને સ્તંભની સંખ્યા સમાન હોય, દાખલા તરીકે શ્રેણીક એ બરાબર વન ઝીરો માઇનસ વન ટુ, અથવા તો ખાલી આમ લખું શ્રેણીક એ બરાબર ત્રણ, તો આ પણ એક ચોરસ શ્રેણીક જ છે। હરોળને સ્તંભ સરખા છે, એક હરોળને એક સ્તંભ, આ પણ બે હરોળ છે અને બે સ્તંભ છે, તો આ બંને ચોરસ શ્રેણીકના ઉદાહરણ થાય જેમાં હરોળ અને સ્તંભ બંનેની સંખ્યા સમાન હોય। તો અહીંયા જે મેં બીજું ઉદાહરણ લખ્યું, આને તમે હાર શ્રેણીક પણ કહી શકો, સ્તંભ શ્રેણીક પણ કહી શકો અને ચોરસ શ્રેણીક પણ કહી શકો। હાર શ્રેણીકની વ્યાખ્યા એક જ હરોળ, તો આમાં એક જ હરોળ છે, એક જ સ્તંભ તો આમાં એક જ સ્તંભ છે, અને આમાં છે હરોળને સ્તંભ સરખા તો એ પણ છે, એટલે આ જે ઉદાહરણ છે તે ત્રણેયને લાગુ પડે, હાર શ્રેણીક, સ્તંભ શ્રેણીક અને ચોરસ શ્રેણીક। એના પછી ચોથું આવે છે વિકર્ણ શ્રેણીક। વિકર્ણ શ્રેણીકમાં ચોરસ શ્રેણીક તો હોવો જ જોઈએ, જે ચોરસ શ્રેણીકના, ધારો કે આ ચોરસ શ્રેણીક છે આમાં, તો આમાં બે શબ્દો એક વધશે, હરોળને સ્તંભ આપણે કીધું, પણ આમ ત્રાંસા ઘટક લેવા જાઓ આ વન અને ટુ, આમ ત્રાંસા બે ઘટક, તો એને અગ્ર વિકર્ણ કહેશું। કોઈ શ્રેણીક આમ હોય ચોરસ એક ચાર પાંચ સાત, તો આ એક સાત છે એને વિકર્ણ, પણ નામ આપશું અગ્ર વિકર્ણ, આ બાજુ છે એ અગ્ર વિકર્ણ અને આમ છે આ બાજુ એને આપણે પ્રતિ વિકર્ણ કહેશું, આનું નામ
અગ્રવિકર્ણ અને આ બાજુ છે તે પ્રતિવિકર્ણ. તો અહીંયા વિકર્ણ શ્રેણીકની વ્યાખ્યામાં છે કે ચોરસ શ્રેણીકના અગ્રવિકર્ણ સિવાયના અગ્રવિકર્ણ સિવાયના આને ઇંગ્લિશમાં કહેવાય વિકર્ણ અને ડાયાગોનલ મેટ્રિક્સ. ક્યારેક આના સંકેતમાં અક્ષર વપરાય છે બે ત્રણ, એટલે ઇંગ્લિશમાં નામ આપું છું એનું, બધે જરૂર નથી. જે ચોરસ શ્રેણીકના અગ્રવિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણીકને વિકર્ણ શ્રેણીક કહેવાય. દાખલા તરીકે જો આના પરથી ક્યારેક વિકલ્પમાં એક બે વાર પૂછાય છે, આજે મેં શબ્દોમાં લખ્યું એને તમારે સંકેત સ્વરૂપે લખવું, તો આમ લખાય કે કેપિટલ એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એમ. એમ ક્રોસ એમ લખો કે એન ક્રોસ એન લખો, આપણે એમ કીધું કે ચોરસ હોવો જોઈએ. ચોરસ એટલે હરોળ અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ, તો અહીંયા બે સમાન લખ્યા. હવે આમાં અગ્રવિકર્ણ સિવાયના બધા જીરો, તો વિચારો હમણાં મેં લખું તો આવો શ્રેણીક લખું, અહીંયા ધ્યાન આપજો, એ વન વન, એ વન ટુ, એ વન થ્રી, પછી એ ટુ વન, એ ટુ ટુ, એ ટુ થ્રી, એ થ્રી વન, એ થ્રી ટુ, એ થ્રી થ્રી. આમે થ્રી ક્રોસ થ્રી કક્ષાનો એક ચોરસ શ્રેણીક લખો. તો આમાં અગ્રવિકર્ણ કોને કહેશો? તો એ વન વન, એ ટુ ટુ અને એ થ્રી થ્રી. આ જે ઘટક છે, આ ત્રણ ઘટક એ અગ્રવિકર્ણના ઘટકો થયા. તો આપણી વ્યાખ્યા જુઓ ફરીથી, અગ્રવિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય. તો એના સિવાયના કયા? એ વન ટુ, તો અહીંયા શૂન્ય હોવો જોઈએ. એ વન થ્રી, તો ત્યાં પણ શૂન્ય હોવો જોઈએ. તો એને મારે અહીંયા સંકેતમાં લખવું છે કે કયા ઘટક શૂન્ય. તો એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એમ માટે એ આઈ જે બરાબર ઝીરો, જ્યાં આઈ નોટ ઇક્વલ ટુ જે. આ બધું આવી ગયું. આઈ નોટ ઇક્વલ ટુ જે એટલે આ આઈ અને જે સમાન ન હોય. તો જો અહીંયા વન ટુ સમાન નથી તો અહીંયા ઝીરો, વન થ્રી સમાન નથી તો ત્યાં ઝીરો. જ્યાં આઈ અને જે સરખા ન હોય ત્યાં ઝીરો મૂકી દેવાના. સરખા હોય અહીંયા શું, અહીંયા ગમે તે, એ આપણને નથી કહેતા. અહીંયા વ્યાખ્યામાં એટલું જ કીધું છે કે અગ્રવિકર્ણ સિવાયના બધા ઝીરો હોવા જોઈએ. તો અગ્રવિકર્ણ હોય એમાં આઈ અને જે સરખા હોય, વન વન, ટુ ટુ, થ્રી થ્રી, આમ આગળ તમે ફોર ક્રોસ ફોર લખો તો હજુ ફોર ફોર આવશે. તો એ અગ્રવિકર્ણ સિવાય બધે ઝીરો એ આટલામાં આવી ગયું કે અંદરનો ઘટક એ આઈ જે ઝીરો, ક્યારે? જ્યારે આ આઈ અને જે સરખા ન હોય. તો હું એમ કહું કે એ ફોર ટુ તો ઝીરો જશે, એ ફોર ફોર તો એની ખબર નથી, એ થ્રી ટુ તો ઝીરો જશે, પણ એ થ્રી થ્રી તો એની ખબર નથી. અગ્રવિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય તો એવા શ્રેણીકને વિકર્ણ શ્રેણીક કહેવાય છે. હવે એના ઇંગ્લિશ નામ ઉપરથી એની શોર્ટ કે અહીંયા મેં દાખલા તરીકે એક શ્રેણીક અહીંયા લખું છું. દાખલા તરીકે શ્રેણીક એ બરાબર વન ઝીરો માઇનસ વન ઝીરો ઝીરો ટુ ઝીરો ઝીરો માઇનસ ટુ પછી ઝીરો ઝીરો. અગ્રવિકર્ણ સિવાય બધે ઝીરો જોવા જોઈએ, તો અહીંયા પણ મારે ઝીરો જ રાખવા પડે અને અહીંયા મૂકી દઉં ત્રણ કે માઇનસ ત્રણ, જે મૂકવા હોય તે. આ મેં થ્રી ક્રોસ થ્રી શ્રેણીક લખ્યો, અગ્રવિકર્ણમાં અહીંયા ઝીરો આવી ગયો, ભલે આવ્યો એ આપણને નડતો નથી. આપણી વ્યાખ્યા એવી છે કે અગ્રવિકર્ણ સિવાય બધે ઝીરો હોવા જોઈએ, તો એના સિવાય તો બધે ઝીરો જ છે. તો આ જે શ્રેણીક લખ્યો એ વિકર્ણ શ્રેણીક છે. જેને
ટૂંકમાં વિકર્ણ શ્રેણીકને ટૂંકમાં આ રીતે લખાય, એ બરાબર ડી આઈ એ જી, ડાયાગોનલ ઉપરથી ચાર અક્ષર ડી આઈ એ જી, પછી આમ બોક્સમાં જ્યાં વિકર્ણ છે લખી દેવાનો 1 0 -3. ક્યારેક વચ્ચે અલ્પવિરામ પણ કરેલા હોય છે, અલ્પવિરામ કરો કે ન કરો એમાં કંઈ ફેર પડતો નથી, પણ અહીંયા કયા ઘટક લખવાના, તો જે આ રીતે હોય તે જે વિકર્ણમાં છે અહીંયા લખી દેવાના. ધારો કે આમ હોય ક્યારેક કોઈ શ્રેણીક બી બરાબર ડી આઈ એ જી 1 4 5, તો આ શ્રેણીક લખવું હોય તો ખબર પડી જાય ત્રણ ઘટક છે એટલે આ 3x3 શ્રેણીક હશે. તો આને લખવું હોય તો આમ થાય 1 0 0, પછી 0 4 0, 0 0 5. આને અગ્ર વિકર્ણમાં લખી દો, બાકી બધા ઘટકો 0 મૂકી દો, તો એ છે એ વિકર્ણ શ્રેણીક બને. ચલો આગળ. ચાર પ્રકાર આવ્યા, હાર શ્રેણીક, એક જ હરોળ હોય, કક્ષા, પહેલો ઘટક હરોળ દર્શાવે છે, બીજો ઘટક સ્તંભ, તેમાં એક જ હરોળ, તો હરોળમાં કીધું 1x પછી જે હોય તે, બીજું સ્તંભ તો એક જ સ્તંભ હોય, ત્રીજું ચોરસ, હરોળ અને સ્તંભ સરખા હોય, અને ચોથી વ્યાખ્યા આવી વિકર્ણ શ્રેણીક. તો ચોરસ તો હોવું જ જોઈએ, અગ્ર વિકર્ણ સિવાય બધું 0 હોવું જોઈએ. પાંચમો પ્રકાર છે એકમ શ્રેણીક. આઈડેન્ટિટી મેટ્રિક્સ અથવા એને યુનિટ મેટ્રિક્સ પણ કહેવાય છે, આઈડેન્ટિટી અથવા યુનિટ એકમ શ્રેણી, તેની વ્યાખ્યા, ચોરસ તો હવે હશે જ, વિકર્ણમાં અને એકમમાં ની બધામાં ચોરસ શ્રેણીક તો આવશે. જે ચોરસ શ્રેણીક ના અગ્ર વિકર્ણ ના બધા જ ઘટકો 1 અને તે સિવાયના બધા જ ઘટકો 0 હોય તેને એકમ શ્રેણીક કહેવાય. એટલે વિકર્ણ જેવું જ થયું, વિકર્ણમાં એમ કીધું હતું કે અગ્ર વિકર્ણ સિવાય બધે 0, તો આમાં એ તો છે જ કે અગ્ર વિકર્ણ સિવાય બધે 0, પણ અગ્ર વિકર્ણમાં પાછી શરત આવી ગઈ કે અગ્ર વિકર્ણમાં દાખલા તરીકે એ બરાબર 1 0 0 0 1 0 0 0 1, એ 3x3 કક્ષાનો એકમ શ્રેણીક છે, જેને ટૂંકમાં I3 વડે પણ દર્શાવાય. જો નવા નવા સંકેત આવતા જાય, I3 એનો અર્થ કેપિટલ I એટલે યુનિટ અથવા આઈડેન્ટિટી મેટ્રિક્સ, પણ એમાં પાછું 3 આવ્યું એટલે 3x3, તો આ 3x3માં અગ્ર વિકર્ણ બધા 1 અને એ સિવાયના બધા જ ઘટકો 0, તો એવા શ્રેણીકને, ધારો કે હું I2 કહું તો I2, તો આનો અર્થ થશે 2x2 અને I એટલે એકમ, તો I2 લખવું હોય તો આમ લખાય 1 0 0 1, અગ્ર વિકર્ણમાં બધા 1 એ સિવાય બધા 0. છઠ્ઠો પ્રકાર અદિશ શ્રેણીક. સ્કેલર મેટ્રિક્સ એની વ્યાખ્યા ટૂંકમાં આમ લખાય કે કે બિલોંગ્સ ટુ આર માટે કે ગુણ્યા IN ને અદિશ શ્રેણીક કહેવાય. IN ઉપરનો જ સંકેત છે, એનની જગ્યાએ 2 હોય તો I2, 3 હોય તો I3, એટલે વ્યાપક સ્વરૂપમાં IN એટલે એકમ શ્રેણીક છે. એકમ શ્રેણીકને કોઈ અદિશ વડે ગુણી દેવાથી જે શ્રેણીક બને
એને અધિશ શ્રેણિક કહેવાય. પણ એના પહેલાં આ ગુણવાના કઈ રીતે અહીંયા ધ્યાન આપો. ધારો કે આમ લખું ટુ આઈ ટુ, તો આઈ ટુને બે વડે ગુણવાના એટલે એના અંદરના બધા જ ઘટકને બે વડે ગુણવાના, તો અહીંયા બની જાય ટુ, અહીંયા બની જાય ટુ, ટુ ઝીરો ઝીરો ટુ. એટલે શ્રેણિકનો અધિશ વડે ગુણાકાર કહેવાય. આ અધિશ એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, એના વડે ગુણવાનો એટલે એનો અર્થ એવો કે અંદરના બધા જ ઘટકને આટલા વડે ગુણવાના. તો અહીંયા અંદરના બધા જ ઘટકને કે, કે એટલે શું? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. દાખલા તરીકે કેપિટલ એ બરાબર થ્રી ઝીરો ઝીરો થ્રી એ અધિશ શ્રેણિક છે. છ પ્રકાર વારંવાર બોલીશ. હાર શ્રેણિક એક જ હરોળ, સ્તંભ શ્રેણિક એક જ સ્તંભ, ચોરસ શ્રેણિક બંને સરખા, વિકર્ણ શ્રેણિક તો ચોરસ તો હોવું જ જોઈએ પણ અગ્ર વિકર્ણ સિવાય બધું ઝીરો હોવું જોઈએ, જેને આપણે ડાયાગોનલ DIAG કીધું. પાંચમું એકમ, અગ્ર વિકર્ણ એક, ફરજિયાત એક બધે, બાકી બધે ઝીરો. અને છઠ્ઠું અધિશ, તો કોઈ પણ એકમ શ્રેણિકને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી દો, જે શ્રેણિક બને એને અધિશ શ્રેણિક કહેવાય. જોઈ લો આટલું. સાતમો અને છેલ્લો પ્રકાર 3.1 સુધીમાં શૂન્ય શ્રેણિક એક રહી ગયો એટલે કહી દઉં, પહેલાં યાદ આવી ગયો તો આમાં ભેગું લખી નાખા. શૂન્ય શ્રેણિક નામ જ છે, જેવું નામ એવા એના ગુણ. શૂન્ય શ્રેણિક પ્રકાર સાત, ઝીરો મેટ્રિક્સ, જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય તેને શૂન્ય શ્રેણિક કહેવાય. તેને સંકેતમાં કેપિટલ ઓ વડે દર્શાવાય. બસ આટલા પ્રકાર છે. હવે આપણે આગળ ઉદાહરણ નંબર 1 થી 3.1 સુધીનું છે એ જોઈ લઈએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 52 ઉપર ઉદાહરણ નંબર 1 જુઓ. તમારી ટેક્સ્ટબુક તમારી પાસે જ હશે, રકમ હું લખતો નથી, ખોટો એમાં લખીને સમય નથી બગાડવો. ત્રણ કારખાના છે, 1, 2 અને 3, એમાં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે છે. ત્રણ કારખાના 1, 2 અને 3 આપેલા છે. પુરુષ કર્મીઓની સંખ્યા કારખાના 1માં 30 પુરુષો અને 25 સ્ત્રીઓ છે, બીજા કારખાનામાં 25 પુરુષો અને 31 સ્ત્રીઓ છે, ત્રીજામાં 27 પુરુષ અને 26 સ્ત્રી. ઉપરની માહિતીને 3x2 શ્રેણિકમાં રજૂ કરો. 3x2 એટલે 3 હરોળને 2 સ્તંભ હોય એવો શ્રેણિક બનાવો. પછી ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? પહેલાં તો શ્રેણિક, ઉદાહરણ નંબર 1, રકમ તમારે જાતે લખવાની, જગ્યા ઘરે લખો ત્યારે. શ્રેણિક એ બરાબર 3 હરોળને 2 સ્તંભ, પહેલામાં 30 પુરુષો છે અને 25 સ્ત્રીઓ છે, બીજામાં 25 અને 31, ત્રીજામાં 27 અને 26. એટલે આ છે પુરુષો દર્શાવે છે, આ સ્ત્રીઓ દર્શાવે છે, આ પહેલું કારખાનું, આ બીજું કારખાનું, આ ત્રીજું કારખાનું. અહીંયા 1, 2 અને 3 હરોળ, 1 અને 2 સ્તંભ, તો અહીંયા લખાય 3x2. શરૂઆતમાં નેટ પ્રેક્ટિસ જેવું જ છે, સાવ સહેલું સહેલું કામ મૂકો નામ. હવે શું કીધું?
ત્રીજી હાર અને બીજા સ્તંભ, ત્રીજી હાર એક બે ત્રણ, બીજો સ્તંભ તો આ એક ને બે, આ ઘટક થાય એ શું સૂચવે છે? આ 26 શું સૂચવે છે? આ ત્રીજું કારખાનું છે અને આ સ્ત્રીઓ છે, તો 26 છે તે ત્રીજા કારખાનામાં સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. તો જવાબ અહીંયા લખશું કે ત્રીજા સ્તંભ, સોરી ત્રીજી હરોળ, ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક કારખાના, આ પહેલું કારખાનું, બીજું કારખાનું, ત્રીજું કારખાનું, કારખાના ત્રણમાં સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. ઉદાહરણ એક પૂરું. આગળ ઉદાહરણ નંબર બે. જો કોઈ શ્રેણીકમાં બરાબર 8 ઘટક હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? તમને એની કક્ષા ઉપરથી એના ઘટકો તો ખબર પડી જાય કે 3 હરોળ છે અને 2 સ્તંભ છે, તો 3 × 2 = 6 આમાં ઘટક આવેલા હોય, 1, 2, 3, 4, 5, 6. તો આમાં ઊંધું કહી દીધું, અંદર ઘટક આપી દીધા કે કોઈ શ્રેણીકમાં 8 ઘટક છે તો એની કક્ષા કઈ હોઈ શકે? તો 8 ઘટકને તમે એમ લાઈનમાં ગોઠવી શકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, અને આ શ્રેણીક અહીંયા પૂરો અંદર જે હોય તે. તો આની કક્ષા શું બની? 1 હરોળ, પહેલો, બીજો, ત્રીજો, એમ 8 સ્તંભ, તો અહીંયા લખાય 1 × 8. કક્ષા કહેવાય 1 × 8. અથવા 8 ઘટકોને તમે ઊભાય ગોઠવી શકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ આપણો શ્રેણીક. તો આની કક્ષા શું? હરોળ કેટલી? 1, 2, 3, એમ 8 હરોળ. સ્તંભ કેટલા? 1 જ, તો × 1, તો આ પણ કક્ષા હોઈ શકે. એટલે ટૂંકમાં કોઈ શ્રેણીકની અંદર 8 ઘટક હોય તો એની કક્ષા શું હશે? એવી કક્ષા લેવાની જે બે ઘટકનો ગુણાકાર કરો તો 8 થતો હોય. તો હું આમ લખી શકું, જો કોઈ શ્રેણીક માં 8 ઘટકો હોય તો તેની કક્ષા 1 × 8, 1 હરોળ રાખું ને 8 સ્તંભ રાખી દો હમણાં કીધું, અથવા 2 × 4 એવા બે ઘટક લેવાના જેનો ગુણાકાર 8 થઈ જવો જોઈએ. લખવાનું જવા દો, આટલું શોર્ટ. એમ કે કક્ષા 16 હોય એવા, જેના ઘટકો 16 હોય એવી કક્ષા નક્કી કરવી છે, તો હું લઈ શકું 1 × 16, 2 × 8, 16 ને 3 વડે ન ભાગી શકાય 4, તો 4, 4, 16, 5માં ન ચાલે, 6માં ન ચાલે, 7માં ન ચાલે, 8, તો 8, 2, આ બધી એની કક્ષા આગળ જ આવે. એમ મારે અહીંયા ગુણાકાર 8 થાય એવું 1, 2, 3માં નહીં ચાલે, 4 રાખું તો 4, 2, 8, 5માં નહીં, 6માં નહીં, 7માં નહીં, છેલ્લે 8માં આવે, તો આ 8 × 1 હોઈ શકે. પૂરું? હજુ પ્રેક્ટિસ માટે કહું, ધારો કે કોઈ શ્રેણીક છે એમાં 13 ઘટક છે, કેટલા? 13, તો એની કક્ષા કઈ હોઈ શકે? તમારે 13 ઘટકને ગોઠવવા છે હરોળ સ્તંભમાં, કેટલા પ્રકારે ગોઠવી શકો? તો એવા બે ભાગ પાડવાના જેનો ગુણાકાર 13 થતો હોય, તો ફરજિયાત 1 × 13 અને 13 × 1, આ સિવાય બનવાનું જ નથી. 1 હરોળ રાખવું અને 13 સ્તંભ રાખવું, અથવા 13 હરોળ રાખવું અને 1 સ્તંભ રાખવું. ચલો એમ કહું કે કોઈ શ્રેણીકમાં 6 ઘટક છે તો એની કક્ષા શું હોઈ શકે? તો 1 થી જ ચાલુ કરો, 1 × 6, 6 ઘટક થઈ ગયા. 2 રાખું તો 2 × 3, 6 ઘટક થઈ ગયા. 3 રાખું તો 3 × 2, 6 ઘટક થયા. 4, 6 ને 4 વડે ન ભાગી શકાય, 5 નહીં, છેલ્લે 6 આવી જાય, 6 × 1. તો આ 4 પ્રકારે જેની જેમાં 6 ઘટક હોય એવા શ્રેણીકને તમે 4 પ્રકારે લખી શકો. એમ જેમાં 8 ઘટક હોય એવા શ્રેણીકને
આ ચાર પ્રકારે લખી શકો છો. તો એની કક્ષા આમાંથી ગમે તે હોઈ શકે ઘણો. ચલો આગળ ઉદાહરણ નંબર 3. જે શ્રેણીકના ઘટકો, ઉદાહરણ 3, આવું એક સૂત્ર આપ્યું છે, એ આઈ જે બરાબર 1/2 માનાંકમાં આઈ માઇનસ 3j દ્વારા મળે તેવા 3x2 શ્રેણીકની રચના કરો. 3x2, ધારો કે માગેલ શ્રેણીક કેપિટલ એ બરાબર કેવો શ્રેણીક? 3x2. 3x2નો અર્થ 3 હરોળ અને 2 સ્તંભ. તો 3 હરોળ 1-1, 1-2, 2-1, 2-2, 3-1, 3-2. તો જો આમાં 3 હરોળ છે, 1-2-3, એટલે અહીંયા 3x, 2 સ્તંભ, એટલે અહીંયા 2. તો આ 6 ઘટક શોધવાના છે. 1-1, 2-2, પહેલો ઘટક આઈ કહેવાય ને બીજો ઘટક જે હમણાં જ લખાયો. તો 1-1 શોધવા માટે આઈ બરાબર 1 રાખો ને જે બરાબર 1 રાખો. તો હવે એ 1-1 બરાબર આ સૂત્ર 1/2 માનાંકમાં 1-3 ગુણ્યા 1, આઈ જે બંને 1 માનાંક પૂરો, બરાબર 1/2, 1-3 તો -2, -2નો માનાંક +2, 2-2 ઉડી જાય એટલે જવાબ આવે 1. આવી રીતે એ 1-2 ફરીથી પાછું 1/2 માનાંકમાં 1-3×2, આઈ બરાબર 1 અને જે બરાબર 2, 1/2, અહીંયા 1-6 એટલે -5નો માનાંક +5, તો જવાબ આવ્યો 5/2. પછી આવી રીતે એ 2-1 બરાબર 1/2, 2-3×1, આઈ બરાબર 2 અને જે બરાબર 1, આમાં મૂકવાના માનાંક પૂરો 1/2. 3×1=3, 2×3 -1, -1નો માનાંક +1, એટલે જવાબ 1/2. ચોથો ઘટક એ 2-2, 2 પછી જાતે 4 હું ગણાવું, આ 2 જાતે ગણવાના. એ 2-2 તો 1/2 માનાંકમાં 2-3×2, 1/2. 3×2=6, 2×6 -4, -4નો માનાંક +4, 2×2=4, જવાબ આવશે 2. તો આવી રીતે એ 3-1 આમાં મૂકો આઈ 3 ને જે 1, એ 3-2 આઈ 3 ને જે 2, 2 ઘટક મળે. તો તેથી નીચે લખવાનું, માગેલ શ્રેણીક કેપિટલ એ બરાબર 1-1, 1-2, અહીંયા 1, અહીંયા 5/2, પછી 1/2 અને 2, 1/2 અને 2, 2 ઘટક જાતે આપ્યા તમારે શોધી લેવાના. અહીંયા ડેશ કરું છું, એ ડેશની જગ્યાએ તમારે મૂકી દેવાના, એટલે જવાબ ત્યાં પૂરો થાય. આગળ એક ટોપિક આવે છે, શ્રેણીકોની સમાનતા. આ 3 ઉદાહરણ જોયા પછી આગળના ઉદાહરણ માટે શ્રેણીકની સમાનતા. 2 શ્રેણીક સરખા છે એમ ક્યારે કહેવાય? કોઈ પણ 2 શ્રેણીક A તથા B માટે, જો A તથા B ની કક્ષા સમાન હોય અને અનુરૂપ ઘટકો પણ સમાન હોય તો તેને સમાન શ્રેણીક
કહેવાય. બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. પછી આમ નહીં કે એની કક્ષા 3x2 હોય અને બીની કક્ષા 2x3 હોય તો આ બેને સરખા નથી ગણવાના. જો આમાં 3 હરોળ અને 2 સ્તંભ છે, જ્યારે બીજામાં 2 હરોળ અને 3 સ્તંભ છે, તો આ બે કક્ષા સમાન કહેવાય નહીં. બંનેની કક્ષા સમાન હોય, ધારો કે પહેલાંની 3x2 તો બીજાની પણ 3x2 એટલું હોય, પછી અનુરૂપ ઘટક, આમાં જે પહેલો ઘટક છે એ જ આમાં પહેલો હોવો જોઈએ, અનુરૂપ ઘટકો પણ સમાન હોય તો એને આપણે સમાન શ્રેણીક ગણીશું. આ વ્યાખ્યાથી કાલે ફરીથી ચાલુ કરશું, આટલા માટે લખતા નથી અત્યારે. આની આગળનું બધું એકવાર વાંચી જજો, કાલે મજા આવશે ભણવાની. આગળ જેટલું ચાલે એટલું એકવાર જોવાની ટેવ રાખજો. કાલે મળશું.